રાજકોટમાં યોજાનાર ફાવર શોની તૈયારીઓની શરૂઆત. રાજકોટમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તા પર્વની આગામી તારીખ 26મીના આન બાન અને શાંતિથી થનારી ઉજવણીની સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 24-26 દરમિયાન રેસકોર્ટ ગાર્ડનમાં સતત ત્રીજી વખત ફાવર શોનું કમ ગાર્ડન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ આરબી દેવામાં આવી છે. આ ફ્લાવર શો 1,40,000 જેટલા વૈવિધ્યતાસભર ફ્લાવર પ્લાન્ટ્સથી મહેકી ઉઠશે. ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના આકર્ષણ હયાત ચીજવસ્તુઓને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહ્યા છે. અંદાજે 70 પ્રકારના ફૂલ છોડ, ફોલીપેજ, રેમ્બો ઇફેક્ટ પ્લાન્ટ, સર્કસ હેગિંગ પ્લાન્ટ્સ તેમજ ફ્લાવર્સ પિલરથી રેસક્રોસ ગાર્ડનને સુશોભિત કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ ફ્લાવર શોમાં ચરકો કાંતા મહાત્મા ગાંધીની કૃતિ મીઠાના સત્યાગ્રહ, દાંડીકૂંચ મહાત્મા ગાંધીના આફ્રિકાનો પ્રવાસ, ટ્રેજેડીના સપ્લસ સ્ત્રોતો સાથે આયુર્વેદ દાન હનુમાનજીની પ્રતિમા સાથોસાથ ફ્લાવર શોના ફ્લાવર ડોલ હાર્ટ મોર ગડો કુંભાર હાર્ટ સાઇન સાયકલ ફ્લાવર્સથી સુશોભન હેંગિંગ બાસ્કેટ હેંગિંગ પોટ રાખવામાં આવેલ હોય તે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આ ફ્લાવર શો કમ ગાર્ડન એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આગામી તારીખ 24ના સવારના 9 કલાકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે. મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનારા ફ્લાવર શો કમ ગાર્ડન એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, પ્રભારી અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, નીતિનભાઈ ભારદ્વાજ, લાખાભાઈ સાગઠિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભરત ભરડવા, ZSTV રાજકોટ.